સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના વીસીઓ તરીકે કામગીરી કરતા વીસીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને પ્રાંતિક તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિક તલોદ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીએ ઈગ્રામ સેન્ટરોમાં વીસી તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા વીસીઓ દ્વારા હાલ તાલુકામાં કમિશનર પર કામગીરી આપી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે. જ્યારે હાલ ઓનલાઈન થતા જે તે વ્યક્તિ ગમે તે જગ્યાએથી ઉતારા સહિત કઢાવી લે છે અને મહિનાનું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી, જેથી મહિનાનું 200 થી 300 રૂપિયા સુધીનું કામ થાય છે, જેથી સરકાર દ્વારા ફિક્સ પગાર તથા કાયમીનો લાભ તથા ઈગ્રામ સેન્ટરોમાં પડતી મુશ્કેલીઓ સહિતની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંતિક તલોદ તાલુકાના વીસીઓ દ્વારા તલોદ તાલુકા પંચાયત શ્રી બાઇક રેલી યોજી પ્રાંતિક તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઓફિસ ખાતે જઈને તેઓને આવેદન પત્ર આપ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ વીસીએ તાલુકા પ્રમુખ રાઠોડ વિજયસિંહ ભવાનસિંહ, તલોદ વીસી તાલુકા પ્રમુખ બિપિનભાઈ સગનલાલ પરમાર તથા પ્રાંતિજ તલોદ વીસી મંડળ તથા સાબરકાંઠા વીસી મંડળના નરેન્દ્રભાઈ વાણિયા સહિત ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપ્યું. તારુસિંહ રાઠોડ સાથે સંજય રાવલ, રેડિયો ટીવી પ્રાંતિજ.